આગળ વાત કરીએ તો પાલીતાણાની, પાલીતાણામાં નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટની સ્ટ્રીપેન શરૂ કરવા પુનઃવિચારમાં થાય તે માટે પાલીતાણા તાલુકા વિકાસ સમિતિ બેનર હેઠળ પાલીતાણા તાલુકાના સરપંચો, વિવિધ સામાજિક સંસ્થાઓ, સાધુઓ, સંતો દ્વારા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ સી ટ્રેન જેવા યાત્રાધામ પાલીતાણામાં શરૂ કરવામાં આવવાનું હતું ત્યારે જૈન સમુદાય દ્વારા અહિંસાના આડે તેમજ પવિત્ર શેત્રુંજય ડેમ ઉપર થનાર આ ડ્રીમ પ્રોજેક્ટ બંધ કરવા માટે સરકારમાં દબાવ કરવામાં આવેલ અને હાલ આ પ્રોજેક્ટ બંધ રાખવામાં આવ્યો છે ત્યારે એમના લીધે સમસ્ત પાલીતાણાનો વિકાસ નોંધાયો છે. ત્યારે આ સી પ્લેન પ્રોજેક્ટ ફરી શરૂ કરવામાં અને સરકાર દ્વારા પાલીતાણા જરૂરી વિકાસ માટે આગળ આવે એવી માંગ સાથે પાલીતાણાના સમસ્ત તાલુકાના સરપંચોએ પાલીતાણાના જુદી જુદી સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમજ સાધુ સંતો સાથે પાલીતાણા તાલુકા વિકાસ સમિતિ દ્વારા પાલીતાણા નાયબ કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રીના વરદ હસ્તે શરૂ થનારા આ સી પ્લેન પ્રોજેક્ટને પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં શરૂ થાય તેવી પણ સરકાર દ્વારા ગંભીરતા લેવામાં આવે એવી સૌએ માંગ ઉઠાવી હતી. વિશાળ સાગઠિયા, ZSTV, પાલીતાણા. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેન પાલીતાણા શેત્રુંજી ચાલુ થવાનું હતું ત્યારે અમુક જૈન સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેને ધ્યાનમાં લઈને અને બંધ રાખી દેવાનો નિર્ણય કર્યો હતો આ સરકારે. અમારી સાથે સરકાર, સરપંચશ્રી, સાધુ સંતો અને સર્વે સંગઠનો ટોટલે અમને સમર્થન આપ્યું છે અને ફ્રી વાર શરૂ થાય સી પ્લેન એવી અમારી લોકોની લાગણી સાથે માંગણી છે.